નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો હવે આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે. નાંદોદ તાલુકાના જીતનગર ગામે આદિવાસી ખેડૂતે સરકારી યોજનાનો લાભ લઈ પોતાના ખેતરમાં 16 સોલર પ્લેટ લગાવી સોલાર પંપ ચાલુ કરી આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે. સરકારની યોજનાઓનો લાભ લેતા થયા છે. તેમજ સરકાર દ્વારા અવારનવાર યોજાતા કૃષિ મેળામાં મેળાઓ અને કૃષિલક્ષી માર્ગદર્શન કરી ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે. નાંદોદ તાલુકાના જીતનગર ગામના ખેડૂતો મહેશભાઈ વસાવાએ પોતાના ખેતરમાં પહેલીવાર સોલર પ્લેટ લગાડી છે. સરકારની યોજના અનુસાર અમે નામ નોંધાવ્યું હતું, તેમાં મારા ખેતરમાં મને 16 જેટલી સોલાર પ્લેટો સોલાર પંપ ફીટ કર્યો છે, જે સૂર્યથી ચાલે છે, જે સૂર્ય ઉર્જાનું વીજળીમાં રૂપાંતર થવાથી સોલાર પંપ પાણી લઈએ છીએ, તેનાથી વીજળી અને પૈસાની બચત થાય છે. મહેશભાઈના જણાવ્યા અનુસાર પહેલા જે અમારે 8 કલાકની વીજળી મીટરથી મેળવવી પડતી હતી, તેમાં વારંવાર ટ્રિપિંગ થવાથી પૂરતી વીજળી મળતી ન હતી, તેનાથી પાણીના અમારો પાક સુકાઈ જતા અમારા પાકને ઘણું નુકસાન થતું હતું. તેમજ મહિને 9-10 હજારનું વીજ બિલ આવતું હતું, જે મોંઘું પડતું હતું. હવે સોલાર પંપ લગાવવાથી વીજ બિલ આવતું નથી, બીજું વીજ બિલની બચત થાય છે અને વધારે વીજળી મળે છે. તેનાથી ઉનાળામાં ખેતીમાં વધારે પાણી આવવા માટે સૌર ઉર્જા ખૂબ ઉપયોગી થઈ પડે છે. નર્મદાના ખેડૂતોએ પોતાના પાક ખેતરમાં સોલર પ્લેટો લગાવી ખેતીમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કરતા થયા છે. આમ સૂર્ય ઉર્જાથી ખેતી કરતા નર્મદાના આદિવાસી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું થયું છે. હા બોલો. ગામ જીતનગર રહેવાસી છું, ખેતી કરું છું. પાણીની તકલીફ હતી એટલે હું સોલર પંપ નોંધાયો હતો. ખેતી કરું છું ને. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.